નમસ્કાર આયુર્વેદ ચેનલની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો તો આજે તમે વનસ્પતિ જોઈ રહ્યા છો એનો આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકીએ તો એનું નામ છે મિત્રો અધેડી અને આની જ એક બીજી પ્રજાતિ છે મિત્રો એનું નામ છે અધેડો તો અધેડાની અંદર પણ બે પ્રકારના છોડ આવે છે એક લાલ કલર હોય છે અને એક ગ્રીન કલર હોય છે તો આજે તમે જોઈ રહ્યા છો એ અધેરી વનસ્પતિ છે એની ડાળીઓ નાની હોય છે અને એનો જે કલર છે એ વધારે ડાર્ક ગ્રીન હોય છે એના પાન પણ વધારે મોટા હોતા નથી અને ફૂલ છે મિત્રો એની બે જ પંખોડી હોય છે અને હલકી ગુલાબી કલર દેખાય છે આપણને તો આ એની ઓળખ થઈ મિત્રો તો આ વનસ્પતિ આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે તો એનો ઉપયોગ આપણે કઈ કઈ બીમારીઓની અંદર કરી શકીએ જો કે આયુર્વેદની અંદર પણ એનો ઉલ્લેખ છે મિત્રો પણ અત્યારના સમયની અંદર જીવનશૈલી લોકોની એટલી બદલાઈ ચૂકી છે જેથી કરીને આપણે આવી જ આયુર્વેદિક જે વનસ્પતિઓ છે આપણી નજર સામે હોવા છતાં પણ એનો આપણે ઉપયોગ કરી શકતા નથી અને આપણા શરીરની અંદર જે બીમારી છે એ લગાતાર વધતી જ જાય છે તો એના માટે આપણે બને ત્યાં સુધી થોડું આયુર્વેદ સાથે જોડાઈએ તો આપણું જીવન શૈલી છે સારી રીતે આપણે વિતાવી શકીએ તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ કે આ જે અધેડી વનસ્પતિ છે એ આપણને કઈ કઈ બીમારીઓની અંદર લાભ આપી શકે છે તો અને મિત્રો ખાસ કરીને તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમે આ વિડીયો અંત સુધી જોઈ લેજો અને તમને જો વિડીયો પસંદ આવે તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ સાથે જોડાવવું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો હવે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો અત્યારના સમયની અંદર કાનની અંદર દુખાવો થતો હોય બહેરાશ થતી હોય ઓછું સંભળાતું હોય કાનની અંદર શણકા થતા હોય તો એ થવાનું મુખ્ય કારણ એ જ છે કે આપણને અત્યારના સમયની અંદર આપણે નાના નાના બાળકોને પણ હેડફોન નાખીને આપણને ફરતા જોવા મળે છે બ્લૂટૂથ નાખીને જોવા મળે છે તો એની અસર આપણા કાનની અંદર ખૂબ થતી હોય છે આપણા કાનની અંદર એક એકદમ નાજુક લેયર હોય છે એની અંદર ખૂબ એની ઇફેક્ટ થતી હોય છે એનું રેડિએસન પણ સમય જતાં તકલીક આપણા કાનની અંદર કરી શકે છે તો એ પણ મુખ્ય કારણ છે કે ઓછું સંભળાવવું સમય જતાં અને ઘણી બીજી તકલીફો પણ થતી હોય છે ઉંમરની સાથે પણ એવું બની શકે કે આપણને ઓછું સંભળાય તો એવા સંજોગોની અંદર તમને કાનની તકલીફ હોય ઓછું સંભળાતું હોય તો આ જે અધેઢી વનસ્પતિ છે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો બરાબર સમજી લેજો તો તમારે આખો છોડ ઉખીડી લેવાનો મૂળ સહિત ત્યારબાદ એને ખાંડી અને એમાંથી થોડો રસ કાઢવાનો એક ચમચી અથવા બે ચમચી તમે કાઢી શકો માની લો કે તમે બે ચમચી આ ધેડી વનસ્પતિનો રસ લીધો તો તમારે એની અંદર એક ચમચી ચોખ્ખા નારિયેળનું તેલ નાખવાનું ત્યારબાદ તમે એને હલકું ગરમ કરો હલકું ગરમ થઈ જ ગયા બાદ તમારે થોડું ઠંડુ થાય એટલે ત્યારબાદ તમારે એકથી બે ટીપા કાનની અંદર નાખવાના તો તમને કાનની જે તકલીફ છે એમાં ખૂબ રાહત મળી શકે અથવા તો એની સાથે બીજો પણ પ્રયોગ તમે કરી શકો તમારે આદુનો રસ લેવાનો અને એ રસના ટીપા પણ તમે નાખી શકો તો પણ તમને કાનની જે તકલીફ છે એમાંથી ખૂબ રાહત મળી શકે અને મિત્રો તમને જો દાંતની તકલીફ થતી હોય ઘણી વખત દાંત ઉપર આપણને જણજણાટી થતી હોય છે દાંતની અંદર દુખાવો થતો હોય છે પેઢાની અંદર દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર તમે આ જે અધેરી વનસ્પતિ છે એનું તમે દાંતણ કરો મહિનાની અંદર તમે એક બે ટાઈમ એનું દાંતણ કરો તો તમને દાંતની જે નબળાઈ છે મિત્રો એમાં પણ તમને ખૂબ રાહત મળશે દાંતની અંદર દુખાવો થતો એમાં પણ ખૂબ રાહત મળશે અને બને ત્યાં સુધી થોડું બજારની અંદર આપણને જાત જાતના બ્રાન્ડેડ કોલગેટો જોવા મળે છે એનો થોડું ઓછું ઉપયોગ કરો તો પણ સારું રહે અને બને ત્યાં સુધી તમે લીમડાનું દાંતણ કરો અથવા તો કણજીનું પણ દાંતણ કરી શકો તો પણ દાંતની જે સમસ્યા છે એમાંથી તમને ખૂબ રાહત મળી શકે તો એનો પણ આપણે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે મિત્રો તો હવે બીજી તકલીક છે એ છે મિત્રો આપણી ચામડી પર એલર્જી થતી હોય દાદર થતું હોય ખરજવું થતું હોય ઝીણી ફૂલ્લીઓ થતી હોય ઘણી વખત આપણી ચામડી લાલ થઈ જતી હોય નાની નાની લાલ કલરની ફૂલ્લીઓ પણ થતી હોય તો એવા સંજોગોની અંદર તમે આ જે અધીરી વનસ્પતિ છે એનો આખો છોડ લેવાનો એને સૂકવી દો ત્યાર બાદ તેને બાળી દો એટલે એની રાખ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ એને તમારે નારિયેળનું તેલ નાખવાનું માની લો કે એ બાળીને તમે રાખ કરી અને ત્યારબાદ એક ચમચી તમે એ રાખ લઈ લો એની અંદર તમે એક ચમચી નારિયેળનું શુદ્ધ કોપરેલ નાખો ત્યારબાદ એ જે પેસ્ટ બનીને તૈયાર થશે એ તમારે તમને દાદર થતું હોય ખરજુ થતું હોય લાલ કલરની ફુલ્લીઓ થતી હોય તો એવા સંજોગોની અંદર તમે એ જગ્યા પર લગાવો તો ખૂબ રાહત પણ મળી શકે તો દાદર અને ખરજવાની અંદર પણ તમને આ ખૂબ લાભકારી અને કોઈપણ પ્રકારની એલર્જી તમને વારંવાર થતી હોય અથવા તો આપણને કોઈપણ પ્રકારની બીમારી હોય અને આપણે દવાનો ઉપયોગ કરતા હોય તો દવાના કારણે પણ આપણી ચામડી પર એલર્જી બની શકે તો એની અંદર ખૂબ રાહત પણ તમે મેળવી શકો તો હવે બીજી જે તકલીક છે એ મિત્રો શ્વેતપ્રદનની સફેદ પાણીની તકલીકની અંદર પણ આ જે અધેડી વનસ્પતિ છે ખૂબ રાહત આપી શકે છે તો એની અંદર આ જે અધેડી વનસ્પતિ છે એના આપણે મૂળનો રસ લેવાનો મિત્રો તો આ તમે જોઈ શકો છો એ એના મૂળ છે મિત્રો તો તમારે એકથી બે ચમચી મૂળનો રસ તમે એનું સેવન કરો સવારે ભૂખ્યા પેટે તો શ્વેતપ્રદાનની જે તકલીફ છે એની અંદર તમને ખૂબ રાહત મળી શકે તો એને ખાંડી લેવાના અને તમારે એની અંદર થોડું પાણી નાખવું એટલે એને નીચવું એટલે તમે એમાંથી તમને રસ મળી શકે તો આ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો તો આ અધેરી વનસ્પતિ છે ખૂબ રાહત તમને આપી શકે છે તો એનો પરિચય તમે જાણી લીધો એની પ્રજાતિઓ છે એના વિશે પણ તમને માહિતી મળી ગઈ તો ખાસ કરીને બને ત્યાં સુધી તમારે એનો દાંતણનો ઉપયોગ કરો અથવા તો તમને દાદર અને ખરજવાની તકલીફ હોય એની અંદર પણ તમે ઉપયોગ કરી શકો કાનની અંદર તમને તકલીફ થતી હોય ઓછું સંભળાતું હોય એવા સંજોગોની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો તો આ રીતે તમે ડાળી તોડી અને એનું દાંતણ કરો તો દાંતની અંદર જે દુખાવો થતો હોય તો ખૂબ તમને રાહત મળી શકે અને ઘણી વખત આપણે રોજિંદા જીવનની અંદર આપણે ભાગે બ્રશ કરતા હોય છે તો બ્રશ કરવાથી આપણા દાંત ઉપર ઘણી લેયરો હોય છે મિત્રો એ લેયરો ધીરે ધીરે કરીને ઓછી થઈ જાય ઘસાઈ જાય એના કારણે દાંત ઉપર આપણને ઘણી વખત જણજણાટી પણ થતી હોય છે ઠંડુ પાણી પીએ તો પણ ખૂબ જણજણાટી થતી હોય છે એનું કારણ એ જ છે કે આપણે વધારે પડતું બ્રશ કરીએ તો દાંત ઉપરની જે લેયર છે એ ઘસાઈ જતી હોય છે એટલે દાંતની જે કેપેસિટી છે એ ઓછી થઈ જતી હોય છે એના કારણે આપણે જણજણાટીઓ થતી હોય છે દાંત નબળા પડે છે અને અનેક જાતની બીમારીઓ ત્યાંથી શરૂઆત થાય છે તો બને ત્યાં સુધી મહિનાની અંદર તમે બેથી ત્રણ વખત લીમડાનું દાતણ કરો આ અધેડી વનસ્પતિ છે એનું દાતણ કરો અથવા કણજીનું દાતણ હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો તો આ એની ઓળખ છે મિત્રો આ રીતે આ રીતે એની ડાળીઓ નીકળતી હોય છે તો ખાસ કરીને એની ઓળખ પણ ખૂબ કરવી જરૂરી છે મિત્રો તો આ અધેરી વનસ્પતિ આપણને ખૂબ રાહત આપી શકે છે મિત્રો તો અને ખાસ કરીને વિડીયો જો તમને પસંદ હોય તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય અથવા તમને આયુર્વેદની અંદર ઇન્ટરેસ્ટ હોય આવી વનસ્પતિઓની ઓળખ અને એનો ઉપયોગ કઈ રીતના આપણે કરી શકીએ કઈ કઈ બીમારીની અંદર એનો ઉપયોગ કરી શકીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે અધેરી વનસ્પતિની સંપૂર્ણ માહિતી મેળવી લીધી તો મિત્રો તમને જો વિડીયો પસંદ હોય તો એક લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને તમારું ખાસ ધ્યાન રાખજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે